नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित में आज आपणे प्रकरण 1 संख्या पद्धति विषय समझीशुं। संख्या पद्धति में सौ प्रथम आपणे संख्याओना जत्था विषय अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, अगाउना धोरण में आप संख्या रेखा विषय भणी गया। आपने ख्याल छे के आ रीते एक संख्या रेखा होय छे, एना मध्य में शून्य होय छे। हवे विद्यार्थी मित्रों, अहीं आपणे जोईए कि संख्या रेखा में आपणे शून्य थी जमणी बाजू जीए छे तो बधी संख्याओ धन संख्याओ आपणने मळे छे। तो अहीं आपणे लखी दईए के शून्य थी अहीं जो प्रथम मुद्दो आपणे जोईए शून्य थी धन दिशामां આપણે શું કરીએ છીએ, આપણે ચાલવાનું શરૂ કરીશું। કે અહીંયા શૂન્યથી જમણી બાજુ બધી કઈ સંખ્યાઓ મળે છે, આપણને ધન સંખ્યાઓ મળે છે। હવે આપણે શૂન્યથી ધન દિશામાં આપણે ચાલતા ચાલતા જઈશું। અહીંયા આપણે પૂર્ણ સંખ્યાઓ અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યાઓ લઈશું। અહીંથી શૂન્યથી ધન દિશામાં ચાલુ કરીશું ચાલવાનું, અને ફક્ત ને ફક્ત આપણે કઈ સંખ્યાઓ લઈશું, પૂર્ણ સંખ્યા। તો અહીં આપણને શું કરીશું, શૂન્યથી ધન દિશામાં આપણે ચાલવાનું શરૂ કરીશું। તો શૂન્ય સિવાય યાદ રાખજો, શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યાઓ ભેગી કરવાની છે। બીજો મુદ્દો, તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શૂન્યથી ધન દિશામાં જો ચાલવાનું શરૂ કરીએ અને આપણે શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યાઓ ભેગી કરવી છે, તો શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યાઓ જો જોઈએ તો એક બે ત્રણ ચાર એમ આપણને અસંખ્ય સંખ્યાઓ મળશે। કઈ સંખ્યા મળશે, શૂન્ય સિવાયની આપણે લઈશું, એક બે ત્રણ ચાર। તો આ સંખ્યાની આપણે યાદી કરી, આ સંખ્યાઓની યાદી બનાવી આપણે, આ સંખ્યાની યાદી બનાવો। કઈ મળશે આપણને, એક બે ત્રણ ચાર। તો આપણે એને યાદ રાખો, આ જે યાદી બનાવી છે તો આ જે એક બે ત્રણ ચાર એમ અનંત સુધીની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓનો જથ્થો અથવા તો એ સંખ્યાઓની યાદી એ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે। પ્રાકૃતિક સંખ્યાઓને આપણે અંગ્રેજીમાં પ્રાકૃતિક એટલે નેચરલ, તો પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર પણ કહેવામાં આવે છે, અને સંકેતમાં આપણે એન વડે દર્શાવીશું, કારણ કે નેચરલનો પ્રથમ અક્ષર આપણે એન લઈશું। તો એ આપણે લખીએ, આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે એને આપણે અંગ્રેજીમાં લખવું હોય તો નેચરલ નંબર, બસ કહે છે।
तो आम अपने प्राकृतिक संख्या जुए तो मान ली। चलिए जो प्राकृतिक संख्या लेनी हो तो प्राकृतिक संख्या एने जो आप एन वे दर्शाए छे तो ए संख्या हो एक बे त्रण चार एम अनंत सुधी। विद्यार्थी मित्रों प्राकृतिक संख्या में नानामां नानी संख्या कई तो नानामां नानी संख्या एक छे। मोटामां मोटी संख्या कई तो मोटामां मोटी संख्या मळे नहीं कारण के आ संख्याओ तो अनंत सुधी विस्तरेली छे अगण्य छे असंख्य छे એટલા માટે આપણને મોટામાં મોટી સંખ્યા મળે નહીં તો અહીં આપણે લખી દેવાય નાનામાં નાની નાની પ્રાકૃતિક સંખ્યા એક અહીંયા લખીએ પ્રાકૃતિક संख्याओ असंख्य गणी नहीं सकते अगण्य अथवा तो अपने अनंत कही सकते अनंत असंख्य अगण्य होवाथी सौथी मोटी प्राकृतिक संख्या संख्या मळे तो संख्या पद्धति में आपणे संख्याओना जत्था विषे भणवानुं छे। आपणे प्रथम जे संख्या हती ए संख्यानुं नाम आपणे आप्युं प्राकृतिक संख्याओ। संख्या पद्धति में प्रथम संख्याओ आपणने मळी छे प्राकृतिक संख्याओ। प्राकृतिक संख्या विषे आपणे ख्याल आवी गयो। फरी एक वार जोईए आपणे संख्या रेखा दोरीए छीए संख्या रेखा विषे आपणे भणी गया छीए। संख्या रेखा में अपने ख्याल मध्य में शून्य आए शून्य जमणी बाजू जुए तो बधीज धन संख्याओ आए शून्य जमणी बाजू बधीज धन पूर्णांक संख्याओ अपने भेगी करवानी छे तो ए धन पूर्णांक संख्याओ जो भेगी करीने यादी बनावीए तो एक बे त्रण चार मळे छे। आ जे संख्याओनी यादी छे एने आपणे शुं कहीशुं प्राकृतिक संख्या एटले के नेचरल नंबर कहे छे। प्राकृतिक संख्या एन बराबर जो अहींया एक बे त्रण चार एम अनंत आवे छे। હવે જો આ પ્રાકૃતિક સંખ્યામાં નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે એક મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં કારણ શું છે કે આ અસંખ્ય અનંત સંખ્યાઓ મળે છે એટલે એ મળે તો આવાથી પ્રાકૃતિક સંખ્યા હવે આપણે આગળ જઈશું હવે અહીંયા આપણે વાત કરી કે શૂન્યથી જમણી બાજુ ચાલીએ છીએ તો ધન સંખ્યાઓ મળે છે તો શૂન્ય સિવાયની તમામે તમામ સંખ્યાઓને આપણે શું કહી પ્રાકૃતિક સંખ્યા કહીશું। હવે આપણે જમણી બાજુ ચાલીએ છીએ એનાથી આપણે પાછા વળીએ આ ચાલતા ચાલતા પાછા વળીએ છીએ અને પાછા વળીએ છીએ ને આપણે શું કરીશું આ શૂન્યને સમાવી લઈશું। એક બે ત્રણ ચાર અનંત સુધીની બધી સંખ્યાઓ લીધી પણ પાછા વળીને શું કર્યું અહીંયા શૂન્ય એક નવી સંખ્યા આપણે ઉમેરી દીધી તો આપણને એક નવો જથ્થો મળ્યો નવી સંખ્યાઓનો જથ્થો મળશે કઈ થશે શૂન્ય એક બે ત્રણ ચાર એમ કરીને અનંત સુધી। પહેલી જે સંખ્યા હતી પ્રાકૃતિક સંખ્યા એમ આપણે શૂન્ય ઉમેરી દીધી તો શૂન્ય એક બે ત્રણ ચાર તો અહીંયા આપણને એક બે ત્રણ ચાર અને એક શૂન્ય મળે એટલે પૂર્ણ સંખ્યા જેને કહેવાય છે પૂર્ણ એટલે હોલ નંબર તો અહીં આપણે લખી દઈએ જે છે તો આપણે લખીશું પાછા ફરી આપણે પાછા ફરીએ છીએ પાછા ફરી આનાથી વિરુદ્ધ દિશામાં આપણે જે દિશામાં જતા હતા એમ પાછા ફરી એનાથી વિરુદ્ધ દિશામાં આનાથી विरुद्ध दिशा में चालता आपने शू मू शून्य तो शून्य मे हम ये शून्य मे अपने पे प्राकृतिक संख्याओ क्यों लीधी थी आप उमरी दईसू बीजो पॉइंट अपन मैं कि
હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે આ જે છે શૂન્ય ઉમેરી દઈએ છીએ, શૂન્ય સમાવી વિરોધી સમાચાર આપણને શૂન્ય મળી, આપણે શૂન્યને સમાવી લઈએ. જે નવો જથ્થો મળે છે આપણે શું કહીએ તો પૂર્ણ સંખ્યા. હવે જો કોઈ પણ સંખ્યાને લખવી હોય તો એક બે ત્રણ ચાર પાંચ આપી હોય તો આપણે એક થી નવ અગિયાર થી ઓગણીસ લખી શકીએ, પણ દસ વીસ એમાં શૂન્યની જરૂર છે. એ શૂન્ય આપણે મળી ગઈ સંપૂર્ણ સંખ્યાઓ થઈ, એટલા માટે આપણે શું કહીએ પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરી દઈશું તો નવી જે સંખ્યા મળશે એને આપણે પૂર્ણ સંખ્યા અંગ્રેજીમાં કહીશું હોલ નંબર. તો અહીંયા પાછા ફરી અને શૂન્ય મળી. હવે આ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આપણે શું કરીશું ઉમેરી દઈશું તો આપણને જે મળશે, આમ જે સંખ્યાઓ મળી સંખ્યાઓનો જથ્થો જો અહીંયા શૂન્યમાં એક બે ત્રણ ચાર મળી. આ જે સંખ્યાઓ છે આપણે શું કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓ. આ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ માટે આપણે અંગ્રેજી શબ્દ છે હોલ, ડબલ્યુ એચ ઓ એલ હોલ, અને સંખ્યા માટે નંબર્સ હોલ નંબર્સ. આ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા હોલ નંબર્સ કહે છે, જેને સંકેતમાં આપણે ડબલ્યુ વડે, આના આધારે ડબલ્યુ વડે દર્શાવીએ છીએ. તો આપણે લખી શકીએ આમ જો નવી સંખ્યાનો જથ્થો મળ્યો છે એ છે પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા ડબલ્યુ બરાબર એમાં શું આવ્યું શૂન્ય એક બે ત્રણ ચાર. ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરીએ છીએ તો પૂર્ણ સંખ્યા મળી. ટૂંકમાં આ પૂર્ણ સંખ્યામાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવી જાય, એ યાદ રાખજો, ખાલી જગ્યા માટે કામ આવશે. પ્રાકૃતિક જે સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યામાં આવી ગઈ, બરાબર છે. હવે આપણે જોઈએ છીએ કે પૂર્ણ સંખ્યામાં ખ્યાકોમાં નાનામાં નાની માં નાની સંખ્યા કઈ છે શૂન્ય છે, અને મોટામાં મોટી સંખ્યા આપણને મળે નહીં, કેમ નહીં મળે એ આપણને ખ્યાલ છે. હવે આગળના મુદ્દા તરફ જઈએ, ફરી એક વાર સમજી લઈએ આપણે શું કર્યું. અહીંયા સંખ્યા રેખા પર પાછા વળ્યા, આ બાજુ જોતા હતા પાછા વળ્યા, પાછા ફરતી વખતે આપણે વિરુદ્ધ દિશામાં આવ્યું તો આપણને શું મળ્યું શૂન્ય. એ શૂન્ય જે બધી પ્રાકૃતિક સંખ્યામાં હતા એમાં ઉમેરી દીધી, તો આપણને જે નવી સંખ્યાનો જથ્થો મળ્યો છે એ જથ્થો કયો થયો પૂર્ણ સંખ્યા, જેને આપણે હોલ નંબર કહીએ છીએ. આમ પૂર્ણ સંખ્યા કઈ થઈ શૂન્ય એક બે ત્રણ ચાર. આ પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની સંખ્યા શૂન્ય છે, મોટામાં મોટી સંખ્યા મળે નહીં, કારણ કે આ સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે, અગણ્ય છે, અસંખ્ય છે, મોટામાં મોટી સંખ્યા મળે નહીં. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, હવે નવી સંખ્યાના જથ્થા તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શૂન્યથી ડાબી બાજુ ચાલવાનું શરૂ કરીએ છીએ. સંખ્યા રેખા પર આપણને ખ્યાલ છે શૂન્યથી ડાબી બાજુ આપણે જઈએ છીએ, આપણે શૂન્યથી ડાબી બાજુ જઈએ છીએ તો કઈ સંખ્યાઓ મળે છે ઋણ સંખ્યાઓ. તો અહીંયા ઋણ એક, ઋણ બે, ઋણ આપણે ઋણને અંગ્રેજીમાં માઇનસ પણ કહીએ છીએ, માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી, તો ઘણી વાર બોલીએ માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શૂન્યથી ડાબી બાજુ જઈશું તો આપણને કઈ સંખ્યાઓ મળે છે માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ. તો અહીં આપણે લખીએ છીએ શૂન્ય માઇનસ
शून्य थी डाबी बाजू आपने घनी बदी संख्या घनी बदी रूम संख्याओ कई दिखाए थे माइनस एक माइनस बे माइनस त्रण एम करी अनंत सुधी दिखा હવે આ જે બધી સંખ્યાઓ છે કઈ છે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે ધન પૂર્ણાંક એક બે ત્રણ ચાર અનંત સુધી શૂન્ય અને આ જે છે ઋણ છે અને પૂર્ણ સંખ્યા છે એટલે આને શું કહીશું આપણે ઋણ પૂર્ણાંકો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એટલે આપણે શું કહીશું પૂર્ણાંક છે અને ઋણ છે ઋણ પૂર્ણાંકો તો હવે નવી સંખ્યાની આપણે યાદી બનાવીએ છીએ કઈ કઈ લઈશું ઋણ પૂર્ણાંકો લઈશું શૂન્ય લઈશું અને ધન પૂર્ણાંકો લઈશું તો નવી સંખ્યાઓની એક યાદી બનશે તો એ યાદી વિશે આપણે વાત કરીએ તો અહીં આપણે લઈશું ઋણ પૂર્ણાંકો શૂન્ય ધન પૂર્ણાંકો એની આપણે શું કરીશું યાદી બનાવીએ માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક શૂન્ય એક બે ત્રણ આમ અનંત સુધી યાદ રાખજો ઋણ પૂર્ણાંકો અનંત સુધી શૂન્ય ધન પૂર્ણાંકો અનંત સુધી તો આ જે છે એમાં બધા જ પૂર્ણાંકો આવી ગયા ધન પૂર્ણાંકો આવી ગયા ઋણ પૂર્ણાંકો આવી ગયા અને શૂન્ય આવી ગયા તો આ જે સંખ્યાઓની યાદી છે એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે તો પૂર્ણાંક સંખ્યાઓ માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક શૂન્ય અને એક બે ત્રણ ચાર તો આપણે એ લખી શકીએ કે આ સંખ્યાઓના જથ્થાને આ સંખ્યાઓનો જથ્થો શું છે પૂર્ણાંક છે બધા જ પૂર્ણાંકો છે ધનનું તો આ સંખ્યાઓનો જથ્થો પૂર્ણાંકો છે આથી આ સંખ્યાઓને ઓની પૂર્ણાંક સંખ્યાઓ કહે છે આપણે છેલ્લે આમ પૂર્ણાંક સંખ્યાઓ જોઈને આપણે ઝેડ સંકેત વડે દર્શાવવા આવે છે તો ઝેડ કેમ તો ઝેલીન ઉપર યાદ રાખજો જે ઝેડ છે જર્મન શબ્દ ઝેડ એ જે છે જર્મન શબ્દ છે જર્મન શબ્દ ઝેલીન ઉપરથી મળ્યો છે ઝેલીન એટલે એનો અર્થ જે છે એ થાય છે ઝેલીન શબ્દ છે એનો અર્થ થાય છે સંખ્યા તો ઝેડ એ જર્મન શબ્દ પરથી લેવામાં આવ્યો છે ઝેડ એટલે ઝેલીન ઝેલીન નો અર્થ થાય છે સંખ્યાઓ તો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ તો ઝેડ બરાબર શું હશે અનંત સુધી લઈશું માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક શૂન્ય એક બે ત્રણ તો ટૂંકમાં શૂન્ય એક બે ત્રણ ચાર શૂન્ય પછી માઇનસ એક બે માઇનસ હવે વિદ્યાર્થી મિત્રો આમાં નાનામાં નાની કોઈ સંખ્યા મળે નહીં મોટામાં મોટી કોઈ સંખ્યા મળે નહીં કારણ કે નાનામાં નાની તો અનંત સુધી વિસ્તરેલી છે અસંખ્ય અગણ્ય છે મોટામાં મોટી પણ અસંખ્ય ને અગણ્ય છે એટલે અહીંયા નાનામાં નાની સંખ્યા એટલે નાની સંખ્યા પણ ન મળે મોટી પણ સંખ્યા ન મળે તો આપણે અહીંયા આપણે વાત કરીએ કઈ સંખ્યાનો પૂર્ણાંક સંખ્યાઓ છે ઝેડ એ ઝેલીન પરથી આવે છે જર્મન શબ્દ
ઝેલી એટલે સંખ્યાઓ એમાં કયા કયા છે -3 -2 -1 શૂન્ય 1 2 3 અનંત સુધી યાદ રાખજો ધન અનંત ઋણ અનંત ફરી એકવાર જોઈએ તો શૂન્ય થી ડાબી બાજુ જોઈએ છે તો આપણને કઈ સંખ્યા ઘણી બધી ઋણ સંખ્યાઓ મળે છે અને આ ઋણ સંખ્યાઓ કઈ છે -1 -2 -3 હવે આપણે શું કરશું ઋણ પૂર્ણાંકો શૂન્ય ધન પૂર્ણાંકો લઈ લઈશું અને એ સંખ્યાઓનો જથ્થો આપણે મેળવીશું તો એ જે સંખ્યાઓનો જથ્થો છે એને પૂર્ણાંકો કહેવાય છે તો આ સંખ્યાઓનો જથ્થો શું છે પૂર્ણાંકો છે બધા જ પૂર્ણાંકો આવી ગયા અહીંયા ધન ઋણ બધું તો આથી આ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે અને આપણે એ લખવું હોય તો પૂર્ણાંક સંખ્યાઓ સંખ્યાઓને સંકેત ઝેડ વડે દર્શાવવામાં આવે છે ઝેડ કેમ લીધો તો ઝેલિન પરથી ઝેલિન ઓળખાય સંખ્યાઓ એટલે ઝેડ આપણે લીધો છે આમ પૂર્ણાંક સંખ્યાઓ ઝેડ બરાબર -3 એટલે અનંત થી ચાલુ કરીએ તો -3 -2 -0 1 2 3 ન અનંત સુધી તો આપણે ત્રણ સંખ્યાઓ વિશે ભણે પ્રથમ પ્રાકૃતિક સંખ્યા એમાં 1 2 3 4 લીધા બીજી લીધી પૂર્ણ સંખ્યા એમાં 0 1 2 3 4 કે અનંત સુધી લીધા ત્રીજી આપણે જે પૂર્ણાંક સંખ્યા તો 0 થી જમણી બાજુ 1 2 3 અનંત સુધી 0 0 થી ડાબી બાજુ -1 2 -1 -2 -3 અનંત સુધી તો આ જે થયો પૂર્ણાંક હવે ચોથી સંખ્યાઓ આપણે લઈશું અને એ સંખ્યાઓ છે સમલી સંખ્યા કે તો વિદ્યાર્થી મિત્રો આપણને થાય કે સંખ્યા રેખા પર આટલી સંખ્યાઓ પૂરી છે હજુ બીજી સંખ્યાઓ મળી શકે તો હા મળી શકે કેવી રીતે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે અહીંયા 1 અને 2 વચ્ચે શું આવે છે અડધું આપણે કરવું હોય તો અહીંયા 1 અને 2 ની વચ્ચે કેટલા આવે છે 1.1 દુત્યાંશ અડધા કરીએ તો એને લખે 2 એકા 2 અને 1 3 એટલે 1 અને 2 વચ્ચે કઈ સંખ્યા આવશે 3 દુત્યાંશ એક પ્રમાણે 0 ને 1 વચ્ચે અડધો કરીએ કઈ સંખ્યા આવશે 1/2 3 અને 4 વચ્ચેની આપણે જો લઈએ છીએ તો શું આવશે 7/2 એજ પ્રમાણે જો આ બાજુ ઋણ તરફ જઈએ છીએ તો અહીંયા આપણે જોઈએ તો મિડલની જે સંખ્યા છે -5/2 તો હજુ પણ કેટલી સંખ્યાઓ ખૂટે છે અને આવી સંખ્યાઓ કેટલી મળે અસંખ્ય મળે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 1 2 3 થી પણ એના વચ્ચે આવી તો કેટલી સંખ્યાઓ મળે છે તો એ સંખ્યાઓ વિશે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા હજુ પણ કોઈ સંખ્યાઓ ખૂટે છે આપણે એ પ્રશ્ન કર્યો તો શું હજુ પણ આ રેખાઓ પર સંખ્યાઓ બાકી છે તો નિશ્ચિત પણે કઈ સંખ્યા આપણે વાત કરી હતી 1/2 3/4 3/2 7/2 -5/2 -7/2 -2005 2006 આવી અસંખ્ય સંખ્યાઓ આપણે સંખ્યા રેખા પર મળે છે તો યાદ રાખો ધન પૂર્ણાંકો ઋણ પૂર્ણાંકો શૂન્ય એ સિવાય આવી બધી સંખ્યાઓનો જે જથ્થો છે એ જથ્થાને આપણે શું કહીએ છીએ સમલી સંખ્યાઓ તો આવી સંખ્યાઓને સમ્મેય સંખ્યાઓ કહે છે જેને સમ્મેય સંખ્યાને આપણે અંગ્રેજી જે શબ્દ છે રેશનલ નંબર યાદ રાખજો રેશનલ અંગ્રેજી શબ્દ જે રેશનલ છે એ રેશન પરથી લેવામાં આવે છે હવે આ જે સમ્મેય સંખ્યાઓના જથ્થાને આપણે કયા વડે દર્શાવીશું ક્યુ વડે સમ્મેય સંખ્યાઓના જથ્થાને આપણે શું ક્યુ વડે દર્શાવીએ છીએ આપણને પ્રશ્ન થાય કેમ ક્યુ લીધો તો ક્યુ એ સંકેત અંગ્રેજી શબ્દ ક્વોટિયન પરથી લેવામાં આવેલો છે ક્વોટિયન શબ્દ પરથી આપણે ક્યુ લેવામાં આવેલો છે તો આપણે આ ગણિતની અંદર નવમાની અંદર આપણે જે શરૂઆતમાં જે ભગવાનની સંખ્યાઓ છે એ સંખ્યાઓ વિશે જ્ઞાન મેળવ્યું પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને ચોથી જે છે સમય સંખ્યા આના પછીના લેક્ચરની અંદર આગળ અસમય સંખ્યા વિશે ચર્ચા કરીશું પરંતુ આજે આપણે આટલે સુધી જોઈશું હવે આની આગળ વાત કરીશું ફરી એકવાર સમય સંખ્યાની વાત કરીએ કે આ સંખ્યા રેખા પર બધી સંખ્યાઓ આપણે લીધી ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક શું એ સિવાય સંખ્યાઓ ખૂટે છે તો હા આવી 3/4 3/2 7/2 5/2 8/3 આ
આવા પ્રકારની ઘણી બધી સંખ્યાઓ આપણને મળે છે તો એ બધો જથ્થો જો ભેગો કરીએ ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક શૂન્ય અને આવા તમામ પ્રકારની જે સંખ્યાઓ આપણી સંખ્યાઓનો સમય સંખ્યાઓ કહેવાય છે આજે દર સાત દુત્યાંશ પાંચ દુત્યાંશ આપણી સમય સંખ્યાઓ કહેવાય છે સમય સંખ્યાઓ કોને કહેવાય છે એની આપણે વ્યાખ્યા જોઈશું આના પછી તો આ જે સમય સંખ્યા ગણ કહેવાય છે જેના રેશનલ સમય સંખ્યા ગણને આપણે ક્યુ વડે દર્શાવીશું હવે સમય સંખ્યાઓ કોને કહી છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો જો સમય સંખ્યાની વ્યાખ્યા જો પી અને ક્યુ આપણે જો અહીંયા આપણે આ રીતે દર્શાવતા ત્રણ ભાગ્યા બે એક ભાગ્યા બે ઉપર અંશ નીચે છેદ છે અહીંયા આપણે બે સંખ્યાઓ ધારી લીધી ઉપરનો અંશ પી લઈએ ને છેદ છે ક્યુ રહીશું તો અહીંયા આપણે પી અને ક્યુ પૂર્ણાંકો હોય એ અપૂર્ણાંક છે અને જે નીચેનો છેદ છે ઝીરો હોવો જોઈએ નહીં કારણ કે ઝીરો હોય તો એ શક્ય નથી સંખ્યા કારણ કે ઝીરો વડે ભાગાકાર શક્ય નથી એટલે છેદમાં કદી ઝીરો હોય નહીં અહીંયા આપણે સ્વીકારી લઈએ છીએ પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ એ ઝીરો ન હોય નીચેનો જે છેદ છે ઝીરો ન હોય તો પી ભાગ્યા ક્યુ એટલે ટૂંકમાં આવી સંખ્યાઓ ત્રણ ભાગ્યા બે એક ભાગ્યા બે સાત ભાગ્યા બે માઇનસ પાંચ ભાગ્યા બે માઇનસ બે હજાર પાંચ ભાગ્યા બે હજાર છ આવા પ્રકારની સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક બીજી નવી ચર્ચા કરીએ કે જો એક દુત્યાઉન્સ છે એના બરાબર જો આપણે લખવું હોય તો અહીંયા બે ચતુર્થાઉન્સ લખી શકાય ત્રણ સષ્ટમાઉન્સ લખી શકાય ચાર આઠમાઉન્સ લખી શકાય હવે એક દુત્યાઉન્સ બે ચતુર્થાઉન્સ ત્રણ સષ્ટમાઉન્સ ચાર આઠમાઉન્સ આવી અસંખ્ય સંખ્યાઓ આપણને પણ મોટો આપણી સંખ્યાઓ કેવી છે સમાન સંખ્યાઓ છે ટૂંકમાં આપણે એક કહી શકીએ કે ભાઈ પી ભાગ્યા ક્યુ માં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પી ભાગ્યા ક્યુ એ સમય સંખ્યાઓ છે જો બધાનો આપણે ભાગાકાર કરીશું તો એક ભાગ્યા બે જો અહીંયા આ બંનેનો સામાન્ય અવયવ કેટલો છે એક એક ભાગ્યા બે અથવા જો આનો છેદ ઉડાડી દઈશું તો સામાન્ય અવયવ કયો છે એક ભાગ્યા બે જો અહીંયા આપણે લઈશું બે ભાગ્યા તૃતીયાંશ અથવા તો લઈશું છ નવ માઉસ આ બધી સંખ્યાઓ સમાન સંખ્યાઓ છે પણ છેલ્લે તો જો છેદ ઉડાડીશું તો ત્રણ દુ છ ત્રણ તરી ટૂંકમાં જે સમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ નો સામાન્ય અવયવ કેટલો હોય છે એક પી ભાગ્યા ક્યુ સમય સંખ્યા હોય તો એનો સામાન્ય અવયવ આપણને કેટલો મળે છે એક ટૂંકમાં સમય સંખ્યામાં પી અને ક્યુ કઈ સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે એ યાદ આપણે રાખીશું અહીંયા એટલે એ આપણે અહીંયા લખતા નથી તો અહીંયા આપણે ચાર સંખ્યાઓ બની ગયા હવે એના આધારિત આપણે ઉદાહરણ એક અને બે